ચલો મિત્રો, હવે આપો ટોપિક 3.3 અણુ શું છે, જેની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ, થોડી રિપીટેશન કરી નાખી. એની અંદર જોઈએ આપણે, આગળ આપણે પરમાણુ દળ વિશે માહિતી મેળવી ચૂક્યા. ઓકે, હવે આની અંદર આપણે અણુ શું છે એના વિશે માહિતી મેળવીએ. સામાન્ય રીતે અણુ બે અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે. મેં આગળ પણ કીધેલું છે કે બે થી વધારે પરમાણુ દ્વારા શું શેની રચના થાય છે, અણુ. પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી, એટલા માટે કયા સ્વરૂપની અંદર જોવા મળે છે, તો અણુ સ્વરૂપે જોવા મળે છે. અને એ અણુઓ બધા સંયોજાઈને શેની રચના કરે છે, દ્રવ્યોની રચના કરે છે. શેની રચના કરે છે, તો દ્રવ્યોની રચના કરે છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈ રહે છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મ દર્શાવતો હોય. ખ્યાલ આવે છે ભાઈ? પરમાણુનું સ્વતંત્ર અસ્તિત્વ છે ને, એટલા માટે સ્વતંત્ર અસ્તિત્વ કોણ ધરાવતું હોય? અણુ ધરાવતો હોય. અને અણુ એ કોઈ પણ તત્વના બધા જ રાસાયણિક કે ભૌતિક જે પણ છે બધા જ ગુણધર્મ કોણ ધરાવતો હોય? અણુ ધરાવતો હોય છે. ખ્યાલ આવે છે? તો સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અણુનું અસ્તિત્વ હોય અને સંયોજનના તમામ ગુણધર્મ દર્શાવતો હોય છે. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને શું બને છે? અણુ બનાવે છે. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને શું બનાવે છે? તો અણુ બનાવે છે. હવે તત્વના અણુઓ વિશે આપણે જોઈએ. કોઈ પણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. કોઈ પણ તત્વના અણુઓ ભાઈ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને ને, નહીતર એવું બની પોસિબલ છે નહીં કે ઓક્સિજનનો અણુ, ઓક્સિજનનો પરમાણુ અને કાર્બનનો પરમાણુ અને ઓક્સિજનનો અણુ બને, એવું શક્ય કહેવાય ના કહેવાય? જેમ કે કોષ ને પેશી, તો એક જ પ્રકારની એક જ પ્રકારના કોષો ભેગા થાય અને એ જ પેશી બનાય. જેમ કે સ્નાયુ પેશીના કોષો ભેગા થાય તો સ્નાયુ પેશી જ બને છે, એમાં કોઈ વિભિન્ન પ્રકારની પેશી બનતી નથી. ઓકે, ચાલો. આર્ગોન, હિલિયમ વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા તૈયાર થાય છે. ઓકે, કોઈ પણ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, કોઈ પણ પરમાણુ એક જ પ્રકારના પરમાણુ બનીને અણુ બને છે, એમનો અણુ બની શકે નહીં. પરંતુ મોટા ભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ઉદાહરણ તરીકે ઓક્સિજન એક અણુ ઓક્સિજનના બે પરમાણુથી બનેલો છે, તેથી તેને દ્વિપરમાણીય અણુ તરીકે ઓળખાય છે. જો બેના બદલે ત્રણ ઓક્સિજનના પરમાણુ સંયોજાય તો ઓઝોન મળે છે. આપણે આગળ ચર્ચા કરેલી છે ભાઈ ઓઝોન અને ઓક્સિજનની. જેમ કે ઓક્સિજનના બે મૂળ પરમાણુ તો એ જ છે, કોઈ નવો પરમાણુ છે નહીં, પરમાણુ તો ઓક્સિજનનો જ છે. પણ જો બે પરમાણુ જોડાય એટલે દ્વિપરમાણીય આપણે ઓક્સિજન કહીએ છીએ. ઓક્સિજન જે આપણે અત્યારે શ્વાસ લઈ રહ્યા છીએ, જેને આપણે પ્રાણવાયુ કહીએ છીએ, તો ઓક્સિજન O2 હોય એ કેવું હોય? દ્વિપરમાણીય. કેવું હોય ભાઈ? દ્વિપરમાણીય. ઓક્સિજનનો અણુ હોય તો દ્વિપરમાણીય હોય. પણ જો ઓક્સિજનના ત્રણ હોય તો આ જે ત્રિપરમાણીય છે ભાઈ, આને બોલાય ઓક્સિજન અણુ બોલાય. શું બોલાય આને? ઓક્સિજન અણુ. તો આને શું બોલાય છે? ઓઝોન. ઓક્સિજન પોતે કેવું તત્વ છે? તો અધાતુ તત્વ છે. કેવું છે? ધાતુ સ્વરૂપમાં મોસ્ટ ઓફ આવું જોવા મળતું નથી, પણ અધાતુઓમાં આવા સંયોજનના પોતા જ પરમાણુના ગુણધર્મો શું થઈ જાય છે? આખા બદલાઈ જાય છે. ઓકે, ચલો જોઈએ આગળ. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. અંડરલાઈન કરો ખાસ. કોઈ પણ અણુના બંધારણમાં રહેલા
કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે. તો અણુના બંધારણમાં કોણ રહેલું હોય? પરમાણુ જ રહ્યો, પણ કેટલી સંખ્યામાં રહેલો છે એની પરમાણ્વીયતા કહે. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. ધાતુઓ અને બીજું કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલ હોય છે. શું ભાઈ? અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલ હોય એવું. ઉદાહરણ તરીકે જેમ કે આપણે આગળ ભણીશું મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. તો મતલબ આપણે જે સીએનજી વાપરીએ છીએ ભાઈ, સીએનજી ગેસ વાપરીએ છીએ ઘરની અંદર, એલપીજી વાપરીએ છીએ આપણે, વાપરીએ છીએ ને તે વાપરતા, ઓકે. તો સીએનજીમાં મિથેન હોય છે, તો મિથેનનું અણુસૂત્ર CH4 લખાય, ઇથેન C2H6 લખાય, બરોબર. આનું સામાન્ય અણુસૂત્ર આવું થાય, CnH2n+2, અહીંનું સામાન્ય અણુસૂત્ર, ઓકે. C3H8 લખાય, શું કહેવાય? C4H10 લખાય, C5H12 લખાય. જો હવે આની અંદર તમને શું કહેવા માંગે છે, હું તમને આ કેમ લખ્યું છે તો સમજાવવા માટે જો અંદર તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે શું ભાઈ બંધથી જોડાયેલા હોય છે. માની લો કે હું એ કાર્બનની, કાર્બન એટલે કાર્બનની બીજી ભાષામાં એક શબ્દ છે કાર્બન માટે બહુરૂપિયું. કયો શબ્દ છે? બહુરૂપિયું. બહુરૂપિયુંનો મતલબ એક કરતા વધારે રૂપ ધરાવતો, બરોબર. એક કરતા વધારે રૂપ ધરાવતો, અલગ અલગ રૂપમાં જોવા મળતો, વિશ્વની અંદર તમામ અલગ રૂપની અંદર એક જ સૌથી વધારે જોવા મળતો હોય તો કયું છે? તત્વ કાર્બન છે. તો જો આની શૃંખલા બને આ રીતના, જેમ કે CH4 તો આ રીતના દોરાય, ઇથેન તો બે કાર્બન આ રીતના જોડાયેલો, બરોબર. અને એની સાથે બે આ રીતના હાઇડ્રોજન, 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 હાઇડ્રોજન અને હાઇડ્રોજન આ રીતના જોડાયેલા હોય. આગળ જેમ તમારું કેમિસ્ટ્રી આગળ આવશે એમ એની અંદર ચર્ચા કરી જેમ, તો પછી આને કઈ રીતના દોરવું પડે મારે? 1 2 3 5 ત્યાં આ રીતના કાર્બન જોવો પડે. તો એની શૃંખલાઓ, લાંબી શૃંખલાઓની અંદર એકબીજા સાથે શું થયેલા છે? જોડાયેલા છે. દરેક તત્વોમાં જેમ તમે પોલિમર ભણશો, પોલિમર ચેપ્ટર જે છે ભાઈ, પોલિમર કોને કહેવાય? તો જે આપણે પીવીસી, પોલી વિનાઇલ ક્લોરાઇડ, ટેફલોન, ટેપ, બરોબર. નાયલોન, નાયલોન વાપરીએ છીએ ભાઈ આપણે, જે દોરડાને બનેલા હોય છે, નાયલોનના બનેલા હોય છે. તો આ બધું શું છે? પોલિમર છે એક પ્રકારના. આ બધા શું છે ભાઈ? પોલિમર છે. જેમ કે પછી આપણે જેમ કે કેપ્સ્યુલ, જેને દેશી ભાષામાં આપણે ફોટો કહીએ છીએ, કહીએ છે ભાઈ, તો એ PHBV નું બનેલું છે, બરોબર. એ એક પ્રકારનો પોલિમર છે, એ પણ શું છે? પોલિમર છે, ઓકે. સાંધવા માટેના જે ટાંકા નાયલોન લે છે, અથવા તો જે કે ભાઈ ટાંકા તોડાવવા જવા પડતા નથી, ઓટોમેટિકલી પકડી જાય છે, એવા ટાંકા આવે છે ને, એ પણ એક પ્રકારનો પોલિમર છે. એક પ્રકારની લાંબી શૃંખલા ધરાવતા હોય, બરોબર. આવી રીતના એકબીજા તત્વો એકબીજા સાથે આવી રીતના લાંબી અનિશ્ચિત સંખ્યામાં પરમાણુ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. અલગ અલગ પ્રકારના અનિશ્ચિત સંખ્યા, જેમ કે આમાં તો અનંત સુધી લખાય કે ના લખાય? CnH2n+2 લખી શકાય કે ના લખી શકાય? એનની કિંમત એન બરાબર 1 થી મોડીને જેટલા મૂકવા હોય એટલા મુકતા જો, શૃંખલા બનતી જશે. ખ્યાલ આવે છે? ઓકે, ચલો. કેટલાક પરમાણ્વીયતા જોઈએ. જો હવે નીચે અધાતુ આર્ગોન છે, એક પરમાણ્વીય છે, હિલિયમ પણ એક પરમાણ્વીય છે, એટલા માટે આર્ગોનને ઓ લખીએ આપણે. આર્ગોન એટલે AR લખીએ છીએ,
હીલિયમ એચી લખીએ છીએ, ઓક્સિજન દ્વિપરમાણીય છે એટલે આપણે એના માટે ઓ2 લખીએ છીએ, હાઇડ્રોજન દ્વિપરમાણીય છે એટલા માટે આપણે એને H2 લખીએ છીએ, નાઇટ્રોજન દ્વિપરમાણીય છે એટલા માટે આપણે N2 લખીએ છીએ, ક્લોરીન દ્વિપરમાણીય એટલે Cl2 લખીએ છીએ, ફોસ્ફરસ ચતુર્થ પરમાણીય છે તો ચતુર્થ પરમાણીય હોય તો એને શું લખવું પડે આપણે ચાર વડે લખવું પડે, બરોબર, ફોસ્ફરસ P4 તરીકે દર્શાવવું પડે, સેના તરીકે દર્શાવવું પડે P4 તરીકે દર્શાવવું પડે, સલ્ફર બહુપરમાણીય છે, સલ્ફર બહુપરમાણીય એટલે જેના હા એના રૂપ અલગ અલગ વધારે જોવા મળે, કારણ કે જો સલ્ફર ની અંદર મોનોક્લિનિક સલ્ફર, રોમ્બિક સલ્ફર, ક્રાઉન સલ્ફર, આ સલ્ફર ના પણ પ્રકાર છે, મોનોક્લિનિક, રોમ્બિક, ક્રાઉન, આ ભિન્ન ભિન્ન પ્રકારના મેક્સિમમ આ ત્રણ સ્વરૂપોમાં જોવા મળે છે એટલા માટે એને બહુ પરમાણીય કહીએ છીએ આપણે, ઓકે, એટલે એને આપણે એસ વડે દર્શાવીએ છીએ, એસ ટુ વડે દર્શાવી શકીએ, જે રીતના દર્શાવીએ રીતના આપણે દર્શાવી શકીએ છીએ. ધાતુ સ્વરૂપેના જે સોડિયમ, લોખંડ, એલ્યુમિનિયમ અને કોપર, સોડિયમ પણ એક પરમાણીય છે, લોખંડ પણ એક પરમાણીય, એલ્યુમિનિયમ એક પરમાણીય, કોપર પણ એક પરમાણીય છે. સંયોજનોનો જે દળ અને ગુણોત્તર આપણે જેમ છે કે પાણીમાં કયા સંયોજન તત્વો હોય છે પાણીમાં? હાઇડ્રોજન અને ઓક્સિજન, બરોબર. તો જો દળનો ગુણોત્તર હાઇડ્રોજનનું દળ એક છે, ઓક્સિજનનું દળ આઠ છે, એટલા માટેનું ગુણોત્તર કેટલો લખ્યો છે? એક જેમ આઠ લખેલો છે. એમોનિયામાં એનએચ થ્રી, એમોનિયા એટલે શું લખાય? એન એચ થ્રી સ્વરૂપે લખવામાં આવે છે. તો નાઇટ્રોજન, નાઇટ્રોજન એટલે ચૌદ લખવા પડે, સાતુના ચૌદ લખવા પડે, બરોબર. દળની ગુણોત્તરની જ્યારે હાઇડ્રોજન ત્રણ ત્રણ છે એટલા માટેના ત્રણ સ્વરૂપ લખવા પડે એનો ગુણભાર, ઓકે. કાર્બન ડાયોક્સાઇડ CO2, CO2, કાર્બન ડાયોક્સાઇડ, તો CO2, કાર્બન એટલે કેટલા લખાય? ત્રણ લખ્યા છે, બરોબર. કાર્બન એટલે કેટલા લખવા પડે અમે? ત્રણ. અને સામુ ગુણભાર કેટલો છે એનો? આઠ. તો ત્રણ જેમ આઠ, તો ઓક્સિજન હંમેશા આઠમાં જ રહેલો છે, બરોબર. આઠમાં ત્રણ જેમ આઠ કેમ લખ્યા છે? કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? છ. છ. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? છ. અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક આઠ, બરોબર. તો હવે આનો ગુણભાર કેટલો થાય? જો ત્રણ જેમ આઠ કઈ રીતના આવ્યા, એક જેમ આઠ કઈ રીતના આવ્યા, એ સિમ્પલ કોન્સેપ્ટ આપણે સમજી જઈએ. કાર્બન છ લેવામાં આવે, કેટલો લેવામાં આવે? જ્યારે પેલો આઠ દુ સોળ લેવામાં આવે. ઓક્સિજન કેટલો લેવામાં આવે? સોળ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આ, પરમાણુ ભાર સોળ, ઓક્સિજનનો કેટલો? સોળ, બરોબર. તો અહીંયા હું ભાગ ચાલુ, બે બે તરી બે ટુ સોળ, કેટલો થઈ ગયો? થઈ ગયો એચ ટુ ઓ પાણી, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક, એટલે એક ને એક બે, ઓક્સિજન સોળ, કેવાય ના કહેવાય? બે ભાગ ચાલે ના ચાલે? એક જેમ એક જેમ આઠ. તો કેમ આ એક જેમ આઠ લખ્યા છે? તો આના લીધે એક જેમ આઠ લખેલા છે. અને પેલામાં કેમ ચૌદ લખ્યા છે? તો નાઇટ્રોજન સાત છે, પરમાણુ ભાર કેટલો છે? ચૌદ છે. કેટલો છે? ચૌદ છે, ઓકે. ખ્યાલ આવે છે? આવે છે, ઓકે. તો અહીંયા આપણું તત્વોના અણુઓનો જે ટોપિક હતો એ શું થાય છે? પૂરો થાય છે. નીચેની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ જોઈ લઈએ. અણુઓમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ માટે કોષ્ટક 3.4 માં, તત્વના પરમાણુના દળ માટે કોષ્ટક 3.2 માં જુઓ. કોષ્ટક 3.4 માં આપેલ સંયોજનના અણુઓમાં રહેલા તત્વના પરમાણુની સંખ્યાના ગુણોત્તર શોધો. પાણીના અણુઓના પરમાણુની સંખ્યાનું પ્રમાણ નીચે મુજબ છે. ચલો ભાઈ હાઇડ્રોજન જો, દળથી ગુણોત્તર 1:8 અને પરમાણીય દળ 1:16. મેં આગળ અહીંયા તમને સિમ્પલ કોન્સેપ્ટમાં સમજાવી ચૂક્યો હતો, બરોબર. એટલે સરળતમ ગુણોત્તર જે પ્રાપ્ત હોય તો ઉપર જે આવતો હોય પરમાણુ ભાર હોય, ડબલ હોય હંમેશા. પરમાણુ ક્રમાંકનો કેટલી ગણતરી રાખવાની? ડબલની ગણતરી. હજુ અલગ અલગ જોવા મળશે, જેમ કે ભાઈ
यूरेनियम तो बोनो परमाणु क्रमांक छे ने यहां 232 छे 232 235 238 પણ છે તો હવે બોણો ના ડબલ 232 થાય ના થાય 9 2 18 184 થાય 184 થાય તો પણ એ થોડો ઘણો પરમાણુ ભાર હંમેશા વધઘટ જોવા મળશે ખ્યાલ આવે છે તો અહીંયા તત્વોના ગુણ દળનો ગુણોત્તર દળ એટલે જે પરમાણુ ક્રમાંક છે 1:8 મુજબ છે પરમાણ્વીય દળનો ગુણોત્તર પૂછાય તો 1:100 બરોબર તો આ રીતના આપણે ગણતરી આપેલી છે અને આમ પાણી માટે પરમાણુની સંખ્યા બે હાઇડ્રોજન ના હોય એક ઓક્સિજન નો હોય એક ના હોય બે હાઇડ્રોજન ના અણુ હોય છે પાણીમાં અને એક ઓક્સિજન નો હોય છે ઓકે તો આ રહ્યો આપણો ટોપિક અહીંયા પૂરો થાય છે હજુ છે ટાઈમ આપણા જોડે ચલો આયન એટલે શું ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો વિધભારિત ઘટકો ના બનેલા હોય છે ધાતુ અને અધાતુ યુક્ત સંયોજનો કેવું ભાઈ વિધભારિત ઘટકો જેને સ્પીસીઝ ના બનેલા હોય છે વિધભારિત એટલે વિધભાર ધરાવતા હોય વિધભાર ધરાવતા હોય એના બનેલા હોય છે જેમ કે અધાતુયુક્ત સંયોજન પાણી એ અધાતુયુક્ત હાઇડ્રોજન ધાતુયુક્ત છે પણ હાઇડ્રોજન પણ અધાતુ છે ઓક્સિજન પણ અધાતુ છે પણ બેને જ્યારે સંયોજન અધાતુ તો પાણીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે નથી થતો ઓકે તાંબુ કોપર જે ઘરમાં આપણે વાયરો વાપરીએ છીએ વિદ્યુત પ્રવાહ એલ્યુમિનિયમ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો વીજ ભારિત યુક્ત કેવા હોય છે ભાઈ હંમેશા વીજ ભાર ધરાવે છે આ વિજભારિત ઘટકોને આયનો કહે છે આ વિજભારિત જે ઘટકો હોય એને શું કહેવાય આયન ધન આયન ઋણ આયન આયન કહેવાય છે ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોન એ આપણા આયન છે એ ત્રણે ત્રણ શું છે આયન છે એમાં ધન ધન આયન તરીકે પ્રોટોન વર્તે છે ઋણ આયન તરીકે ઇલેક્ટ્રોન વર્તે છે તટસ્થ તરીકે ન્યુટ્રોન વર્તે છે ઓકે નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ સમયના અભાવે આયન વિજભારિત કણ છે અને તે ધન વિજભારિત અથવા ઋણ વિજભારિત હોઈ શકે ઋણ વિજભારિત આયનને એનાયન કહે છે શું કહે છે ભાઈ એનાયન કહે છે અને ધન વિજભારિત આયનને કેટાયન કહે છે શું કહે છે ભાઈ કેટ આયન બરાબર એનાયન એનાયન કેટાયન ઋણ વિજભારિત હોય તો એનાયન ધન વિજભારિત હોય તો કેટાયન તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ લઈએ તો તેના ઘટક કણો તરીકે ધન વિજભારિત સોડિયમ આયનો એને પ્લસ અને ઋણ વિજભારિત ક્લોરાઇડ આયનો સીએલ માઇનસ હોય છે આયન એક વિજભારિત પરમાણુ અથવા ચોખ્ખો વિજભાર ધરાવતા એક વિજભારિત પરમાણુ અથવા ચોખ્ખો વિજભાર ધરાવતા પરમાણુઓના સમૂહના બનેલા હોય છે સેના સમૂહના બનેલા હોય ભાઈ પરમાણુના સમૂહના બનેલા હોય છે વિજભાર ધરાવતા પરમાણુના સમૂહ બહુપરમાણીય આયન તરીકે ઓળખાય છે વિજભાર ધરાવતા પરમાણુના સમૂહને શું કહેવાય બહુપરમાણીય આયન તરીકે ઓળખાય છે આપણે આયનોના નિર્માણ વિશે આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર આપણે ડિટેલ ચર્ચા કરવાની છે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીએ ત્યારે આ આયનો એનાયન કોને કહેવાય કેટાયન કોને કહેવાય ઓકે ઋણ વિજભાર શું છે ધન વિજભાર શું છે એની ડિટેલ ચર્ચા કરીશું ઓકે તો નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ.